108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા મહિલાઓને એમ્બ્યુલન્સમાં લઈ જતા રસ્તામાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી. હાસોદના 108 ટીમ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી સગર્ભા મહિલાને બાળકીને જન્મ આપ્યો હતો. હાસોદ હાર્થ ગત રાત્રે કોલ મળતાની સાથે જ હાસોદ 108 એમ્બ્યુલન્સ સીએચસી હાસોદ ખાતે પહોંચતા સીએચસી હાસોદના ડોક્ટરે જણાવ્યું હતું કે સેજલબેન ધનસુખભાઈ રાઠોડ રહેવાસી બડોદરાને વધુ તકલીફ હોવાથી અને અપૂરતા મહિના હોવાથી તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવા પડે તેવી પરિસ્થિતિ છે. ત્યારે 108 ઈએમટી હિતેશભાઈ પટેલ અને પાયલોટ સુલતાનભાઈ ગોહિલ દ્વારા એમ્બ્યુલન્સ 108માં લઈને હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા ત્યારે અંકલેશ્વર ગરખોલ પાટિયા પાસે પહોંચતા ઈએમટી હિતેશભાઈને ડિલિવરીના લક્ષણો જણાતા ત્યારે ઈએમટી હિતેશ અને પાયલોટ સુલતાનભાઈ બંને ભેગા મળીને એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવી પડે એવી હતી અને સફળ પ્રસૂતિ એમ્બ્યુલન્સમાં જ કરાવવામાં આવી હતી. પ્રસૂતિ વખતે બાળકના ગળામાં નાર વિતરાયેલી હોવાથી અમદાવાદની 108 ઓફિસમાં બેઠેલા ડૉક્ટરે સલાહ લઈને હેમખેમ બાળકોના ગળામાંથી નારને કાઢીને બાળકીનો જીવ બચાવી સફળ ડિલિવરી કરાવી સેજલબેનને બાળકીનો જન્મ થયો હતો. બાળકીના જન્મ સમયે બાળકી કોઈપણ પ્રકારની હરકત ના કરતા હિતેશભાઈ પાછા ડૉક્ટરની સલાહ મુજબ સારવાર આપી નવું જીવન પ્રદાન કર્યું હતું. સેજલબેનને દીકરીનો જન્મ થયેલ જણવા મળતા જ તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સેજલબેન અને બાળકને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે ખસેડવામાં આવેલ છે. 108ની એમ્બ્યુલન્સની ટીમની કામગીરી હોસ્પિટલના સ્ટાફ તેમજ સગર્ભાના પરિવારજનો તેમજ 108ના મેનેજર અભિષેક ઠાકર અને અશોક મિસ્ત્રીએ 108ના ઈએમટી હિતેશભાઈ તેમજ પાયલોટ સુલતાનભાઈની કામગીરી બિરદાવી હતી.